नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे भाचित्र त्रिकोण में तमने केतन चित्रकला में आपेलू छे पाना नंबर 24 ऊपर ते आज आपणे चित्रकामना चोपड़ा में दौरता शीखीए। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे भौमितिक आकार त्रिकोण में भाचित्र दौरता शीखीशू। सौ प्रथम तमारे चित्रकामना चोपड़ा में चारे बाजू आ रीते हास्य दौरी देवानो रहेशे। त्यारबाद आपणे ऊपरनी बाजू तारीख लखवानी रहेशे। त्यारबाद आपणे विषय चित्र काम विषयांक भात चित्र सी डबल्यू। हवे आपणे आगळना विडियोमां आपणे भाचित्र दौरता शीखी गया था चौरसमां, એમાં આપણે બધી રેખાઓને ઓવરલેપિંગ કર્યું હતું એકબીજા ઉપર। આજે આપણે ત્રિકોણમાં ચોરસ અને લંબચોરસ આકારને ઓવરલેપિંગ કરતા શીખીશું। સૌ પ્રથમ આપણે પહેલાં ત્રિકોણ દોરીએ। ત્રિકોણ દોરવા માટે પહેલાં આપણે નાની ફૂટપટ્ટીથી અહીં આપણે 12 સેન્ટીમીટર લીધું છે। તમે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પણ ફૂટપટ્ટીથી મોટો ત્રિકોણ દોરી શકો છો, પણ આપણે માપ લઈએ 0 થી 12 સેન્ટીમીટરનો ત્રિકોણ। ત્યારબાદ આપણે વર્તુળથી આ રીતે માપ લઈ લેવાનું અને ઉપરની બાજુ આ રીતે લાઈન કરવાની, પછી ફરીથી આ દિશામાં ટપકું મૂકવાનું પર આગળની બાજુ અને અહીંયા ચાપ મૂકવાનું। ત્યારબાદ ફૂટપટ્ટીની મદદથી આપણે આ રીતના ત્રિકોણ દોરી શકીએ છીએ। તમે ડાયરેક્ટ ફૂટપટ્ટીથી પણ ત્રિકોણ દોરી શકો છો। આ રીતે ઉપરની બાજુ આપણે સાફ કરી નાખીએ। હવે આપણે એમાં ચોરસ અને લંબચોરસ આકારને એકબીજા ઉપર આપણે ઓવરલેપિંગ કરીશું। સૌ પ્રથમ આપણે પહેલાં એક લંબચોરસ દોરીએ આ રીતે। હવે આપણે તેના ઉપર ચોરસ દોરીશું આ રીતે। અહીં આપણો ભાચિત્ર પૂર્ણ થાય છે। તમે જોઈ શકો છો લંબચોરસ અને ચોરસને મેં એકબીજા ઉપર ઓવરલેપિંગ કર્યું છે। હવે આપણે એને બોર્ડર કરીએ। આ રીતે તમારે એને કાળા રંગની સ્કેચ પેનથી બોર્ડર કરી દેવી। હવે આપણે ભાચિત્રમાં કલર કરીએ। આ ભાચિત્રમાં આપણે પ્રથમ શ્રેણીના કલર લાલ પીળો લઈશું। આપણે સૌ પ્રથમ આપણે પહેલાં લાલ કલર લઈએ। લાલ કલર આપણે લંબચોરસમાં લઈશું, તેમાં સૌ પ્રથમ આ રીતના તમારે પહેલાં બોર્ડર કરી દેવાની રહેશે। જેથી કલર તમારો બહાર નહીં જાય। ત્યારબાદ તમે એક જ દિશામાં સરખી રીતના ઉપર નીચે આ રીતના કલર કરશો તો વ્યવસ્થિત કલર દેખાશે। આ રીતે આપણે આખો લાલ કલર પૂરી દેવાનો। ત્યારબાદ આપણે પીળો કલર લઈએ ઉપરની બાજુ। અહીં પણ તમે પહેલાં ચારે બાજુથી બોર્ડર કરી દેવાની જેથી કલર બહાર નહીં જાય। આ રીતે હવે તમે લાલ અને પીળો આપણે જે કલર ભેગો કરીએ તો કેસરી કલર બનતો હોય છે, એને આપણે વચ્ચે પૂરીશું આ રીતે।
હવે આપણે આખા ત્રિકોણમાં લીલો કલર પૂરવાનો રહેશે. અહીં પણ તમારે પહેલાં સૌ પ્રથમ બોર્ડર કરી દેવી. આ રીતે ત્યારબાદ આપણે એમાં બધામાં લીલો કલર કરી દેવો. આ રીતે તમારે સંપૂર્ણ બધા જ કલરો વ્યવસ્થિત સફેદ જગ્યા ન રહે તે રીતે પૂરી દેવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણું અહીં ત્રિકોણમાં ભાચિત્ર પૂર્ણ થાય છે. તમારે ચિત્રકામના ચોપડામાં વ્યવસ્થિત રીતના કલર સાથે આ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.